स्टूडेंट्स गुड इवनिंग। मॉर्निंग में मैं जो लेक्चर मोकलियो ने एमां वी हेव सोल्व एक्जाम्पल्स बेस्ड ऑन थीअरम 6.1 अने बेस्ड ऑन डेफिनेशन। अहीं मैं एक थीअरम लखेलो छे, धेट इज थीअरम 6.4। હમણાં અહીંયા કંઈ ધ્યાન નહીં આપો, પહેલાં સમજો, કોઈ પણ થિયરમ તમે પ્રૂવ કરો ને તો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, હવેના જે હું ત્રણ થિયરમ પ્રૂવ કરાવીશ અહીંયા પહેલાં અટેન્શન આપવાનું જ નથી, એ બધામાં બે ટ્રાઇંગલને સિમિલર પ્રૂવ કરવાનું છે। સિમિલર तो तमने सिमिलारिटी नी डेफिनेशन खबर होवी जोईए। बे ट्राइंगल ने जो तमारे सिमिलर प्रूव करवा होय तो पहली कंडीशन बधा कोरस्पोंडिंग एंगल कोंग्रुएंट एंड ऑल कोरस्पोंडिंग साइड मस्ट बी इन सेम प्रपोर्शन। आ एक थीअरम थोड़ो टाइम सेविंग माटे मैं लख्यो, समझिए, बहुत ईजी है। थीअरम 6.3 ए थीअरम अहीं पहला क्यांय अटेंशन आपो ज नहीं। आ थीअरम में शू कहवा मांगे, कोई पण बे ट्राइंगल होय, गीवन में ध्यान आपो, एक ट्राइंगल ए बी सी ने एक ट्राइंगल डीईएफ, इंटेंशनली ट्राइंगल ए बी सी कम्पेर टू ट्राइंगल डीईएफ स्मोलर छे। जो बने ट्राइंगल हूँ सीमिलर साइज ना ड्रॉ करू ने तो ऑलरेडी बने कॉन्ग्रीवन ट्राइंगल प्रूव थी जाए। અને બે ટ્રાઇંગલ જો કોંગ્રીવન્ટ હોય તો એ સિમિલર હોય, થિયરમ ત્યાં ને ત્યાં પૂરો થઈ જાય। એટલે આ કઈ ટાઈપનું પ્રૂફ કહેવાય ને, ઇનડાયરેક્ટ પ્રૂફ કહેવાય। તમારે ઇન્ટેન્શનલી બે ટ્રાઇંગલ અલગ અલગ ડ્રો કરવાના, એને સિમિલર ફિગર બનાવવા માટે। તો આ ટ્રાઇંગલ એ બી સી ને ટ્રાઇંગલ ડીઈએફ, આ બંને ટ્રાઇંગલમાં આટલી કન્ડિશન આપે, ક્યાંય ધ્યાન નહીં આપતા, એંગલ એ इक्वल टू एंगल डी, एंगल बी इक्वल टू एंगल ई, एंगल सी इक्वल टू एंगल एफ, आटलू ज आपेलू छे। तमारे आ बने ट्राइंगल ने सिमिलर प्रूव करवाना, ट्राइंगल ए बी सी सिमिलर टू डीईएफ। हवे जे हुं कहुं एना उपर ध्यान आपजो, आ ट्राइंगल ए बी सी ई डीईएफ करता तो स्मोलर ज छे। તમારું ટાર્ગેટ છે બધી કોરસ્પોન્ડિંગ સાઇડના રેશિયો ઇક્વલ પ્રૂવ કરવા છે તમારે, તો એના માટે શું કરશું, આ ડીઈ એ બી કરતા ગ્રેટર છે, એસી એસી કરતા ડીએફ ગ્રેટર છે, તો હું આ ડીપી ઉપર એક પોઈન્ટ પી સિલેક્ટ કરું, જો મેં લખ્યું છે, અને ડીએફ ઉપર ક્યુ પોઈન્ટ સિલેક્ટ કરું, સચ ધેટ ડીપી એટલે આ ઇક્વલ ટુ એબી થાય અને ડીક્યુ ઇક્વલ ટુ એસી, હવે આને જોઈન્ટ કરી નાખો। હવે તમારું પૂરું અટેન્શન આ બે ટ્રાઇંગલ ઉપર રહ્યું છે, આ બે, આ ટ્રાયંગલ ભૂલી જવાનો, ડીઈએફ એબીસી ને ડીપી ક્યુ ઉપર તમારું પૂરું અટેન્શન ટોટલી રહેવું જોઈએ। શું કહેવા માંગે છે સમજી લો પહેલા, આ બંને ટ્રાયંગલ તમારું અટેન્શન આ બે ઉપર જ હોવું જોઈએ। જો એ બી, જો મેં લખ્યું છે ફોર ટ્રાયંગલ એબીસી ને ડીપી ક્યુ, ए बी इक्वल टू डी पी ई तो आपणे लीधुं ज, ए सी इक्वल टू डी क्यू ई आपणे लीधुं,
a इक्वल टू d तो आપેલું જ હતું તો તમને સમજાય છે 9th સ્ટેન્ડર્ડ યાદ આવે this two triangle are congruent by which postulate SS થયું ને જો S AS SS તો આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ થઈ ગયા હવે થિંકિંગ કરવાનું જો આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ હોય તો એના બધા કોરસ્પોન્ડિંગ એંગલ એ કોંગ્રુઅન્ટ થાય ને એંગલ B કોંગ્રુઅન્ટ ટુ P જો એંગલ C કોંગ્રુઅન્ટ ટુ Q થાય બટ એંગલ B કોંગ્રુઅન્ટ ટુ તો E ઓલરેડી આપેલું છે જો અહીં લખ્યું અને એંગલ C કોંગ્રુઅન્ટ ટુ F E આપેલું તો આ બે કમ્પેર કરો તો B કોમન રહે P ઇક્વલ ટુ E થાય Q ઇક્વલ ટુ F અહીંયા આપો આવો P ઇક્વલ ટુ E જુઓ અને Q ઇક્વલ ટુ F આ બંને એંગલ કેવા છે ધ્યાનમાં આવે છે આ L અને આ L તો આ બંને કોરસ્પોન્ડિંગ એંગલ થાય આ બંને કોરસ્પોન્ડિંગ એંગલ કોંગ્રુઅન્ટ આ બંને કોરસ્પોન્ડિંગ એંગલ કોંગ્રુઅન્ટ જો બે કોરસ્પોન્ડિંગ એંગલ કોંગ્રુઅન્ટ હોય તો PQ પેરેલલ ટુ EF યાદ આવે ને 9th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડમાં આવું શીખી ગયા છે આ બે હોય અને આ બે કોરસ્પોન્ડિંગ એંગલ કોંગ્રુઅન્ટ હોય તો બંને કેવી હોય પેરેલલ સાઈડ હોય કે નહીં તો PQ પેરેલલ ટુ EF આવું પ્રૂવ થઈ ગયું જો PQ પેરેલલ ટુ EF તો આપણે થિયરમ 10.1 DP upon PE equal to DQ upon QF લખ્યું હવે તમારે એક રેશિયો પ્રપોર્શન નું નવું ઓપરેશન ટેક્સ્ટબુક માં +1 કરી કે છે આપણે ઊંધું આ ન્યુમરેટર એમ નેમ રાખવાનું બે ને અહીંયા એડ કરવાના ન્યુમરેટર એમ નેમ બે ને અહીંયા એડ એટલે DP upon DP plus PE DQ upon DQ plus QF DP એમ નેમ અને આ જો ડાયાગ્રામમાં જુઓ તો DP plus PE એટલે શું થાય DE થાય ને અને DQ plus QF હવે DF હવે DP એટલે ઓલરેડી AB છે આપણે AB ને લીધું જ છે તો DP ની જગ્યાએ AB લખવા DE એમ નેમ DQ ની જગ્યાએ AC કારણ કે ઓલરેડી છે જ તો AB upon DE equal to શું મળી ગયું AC upon DF મળ્યું હવે એનો મતલબ આ ટેમ્પરરી લે ભૂલી જાવ તો આ બે સાઈડના રેશિયો મળી ગયા ને AB upon DE equal to શું મળી ગયું AC upon DF બે રેશિયો ઇક્વલ હોય તો સિમિલારિટીના કોન્સેપ્ટ કારણે ત્રીજો ઇક્વલ જ થાય એટલે સિમિલરલી AB upon DE equal to BC upon EF તો શું મળી ગયું બોલો AB upon DE equal to BC upon EF equal to AC upon DF બે કન્ડિશન મળી ગઈ કઈ અહીંયા બધા કોરસ્પોન્ડિંગ એંગલ કોંગ્રુઅન્ટ અહીંયા બધી કોરસ્પોન્ડિંગ સાઇડ્સ આર ઇન સેમ પ્રપોર્શન સો તો શું પ્રૂવ થઈ ગયું ટ્રાયંગલ ABC સિમિલર ટુ ટ્રાયંગલ DEF જો પ્રૂવ થઈ ગયો થિયરમ આટલું થિયરમમાં લખવાનું છે કોઈ અનનેસેસરી બીજી કોઈ વસ્તુ થિયરમમાં લખવાની થતી નથી આટલું જ ખાલી આ એક વસ્તુ બરાબર મગજમાં ઉતારી લો એકવાર ખાલી વેરિફિકેશન કરી લો આખા થિયરમનું એટલે વસ્તુ તમને મગજમાં આવી જશે અન્ડરસ્ટુડ એકવાર બરાબર જોઈ લો તમે શું કહેવા માંગે છે એટલે તરત જ વસ્તુઓ જે છે એ ક્લિયર થઈ જશે તમને બરાબર છે કઈ નહીં થિયરમમાં ક્લિયર થઈ ગયો આ તમારો થિયરમ 6.3 એ થિયરમ એકવાર રિવાઇન્ડ કરાવી દઈએ આટલો ડેટા લખવાનો શાંતિથી એકવાર વ્યવસ્થિત આખો ડેટા લખી લો પછી આપણે એક બીજા સ્મોલ થિયરમમાં પણ જઈએ બરાબર ધ્યાન રાખીને લખી લો પહેલા
बराबर छे, ध्यान में आवी गयुं, लखी लीधो थियरम। ओके, हवे एक बीजा थियरम में आपणे जईए छे। अंडरस्टूड, आ एक थयो। हवे एक स्मोलर बीजो थियरम लई लईए, सेम आ टाइप नो छे, अने बेसिक तो एज के सिमिलरिटी नी डेफिनेशन तमारा माइंडसेट में जो रहे ने तो आ बधु ईजी पड़े। बेसिक माइंडसेट होवी जोईए तमारा मगज में, ई रहेवू जोईए। हवे एक बीजो थियरम जो आपणे लईए, आमां आपणे बे थियरम, आ एम एक लखी राख्यो तो एटले थोड़ू ईजी पड्यू। हवे एक बीजो थियरम आपणे लई लईए, जो એ સ્મોલર છે એટલે આની સાથે આપણે લઈએ છે થિયરમ। આ 6.3 લીધો, થિયરમ 6.5 લઈએ, એને તમે SAS થિયરમ કહીએ છે। શું કહીએ છે એને આપણે? SAS થિયરમ આપણે એને કહીએ છે। શું કહેવા માંગે છે? એસ એટલે કોરસ્પોન્ડિંગ સાઈડની એક પેર, આ બીજી પેર, અને આ ઇન્ક્લુડેડ એંગલ। શું કહેવા માંગે જુઓ? 6.4 પછી અલગથી કરીએ આપણે। બે ટ્રાયંગલ મેં તમને પહેલા જ કીધું, બે ટ્રાયંગલ સરખા ડ્રો કરવાના નહીં, સિમિલર ફિગરના કોન્સેપ્ટ પ્રમાણે, અને તમારે અહીંયા પ્રૂવ કરવાનું છે। એટલા માટે બે ટ્રાયંગલ અલગ જ, એક ટ્રાયંગલ ABC અને દર વખતે ટ્રાયંગલ DEF, એટલે આપણે બિગર ડ્રો કરીએ, બરાબર? આ બે ટ્રાયંગલ આપેલા છે તમને, એકને નેમ કરો ટ્રાયંગલ ABC અને એકને નેમ કરો ટ્રાયંગલ DEF। માની લો કે આ બે ટ્રાયંગલ છે, ગિવન તમે લખો ને કે ડેટા, જે પણ વર્ડ આપણે યુઝ કરીએ, પછી ટુ પ્રૂવ લખો અને પછી પ્રૂફમાં જાઓ, તો બરાબર સમજો ગિવનમાં શું, આ બે ટ્રાયંગલ છે ને, એમાં એસ ને એસ નો મતલબ બે કોરસ્પોન્ડિંગ સાઇડ સેમ પ્રપોર્શનમાં છે, એટલે કહેવાનો મતલબ ટ્રાયંગલ ABC ને ટ્રાયંગલ DEF માં શું છે બોલો? AB અપોન DE, બરાબર, ધ્યાન આપજો, ઇક્વલ ટુ AC અપોન DF, એક આ આપ્યું છે, અને AB ને AC લ્યો, DE ને DF લ્યો, તેનો ઇન્ક્લુડેડ એંગલ A થાય ને, A ઇક્વલ ટુ D આપ્યું છે। તમારે પ્રૂવ કરવાનું છે ટ્રાયંગલ ABC સિમિલર ટુ DEF। સિમિલરમાં મેં પહેલા જ તમને કીધું, સિમિલર માટે ડેફિનેશન મગજના હોય એટલે કંઈ નથી, ને પહેલા ટ્રાયંગલમાં જે કર્યું ને એવું જ, અહીંયા P ને Q લેવાનું, કોન્સેપ્ટ બેઝિક મગજમાં ઉતારો, અને સિમિલારિટીનો કોન્સેપ્ટ બધા અહીંયા આપણે શું કરશું ખબર? બધા એંગલ જો ઇક્વલ પ્રૂવ કરી દો તો તમને બિલકુલ ઈઝી પડે, કારણ કે સિમિલારિટીની કન્ડિશન એવી તો છે જ કે, અને આ થિયરમમાં એક જ ધ્યાનમાં રાખો, ત્રણેય એંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કરે, એક તો આપ્યું જ છે, આખા થિયરમમાં તમારું ટાર્ગેટ BE CF આટલું રહેવું જોઈએ, પ્રૂફમાં જેમ આપણે લઈએ છે એમ જ। અહીંયા સૌથી પહેલા એક પોઈન્ટ P લઈ લો, અને અહીંયા Q, પહેલામાં આપણે લીધેલું છે કન્ડિશન શું, AB ઇક્વલ ટુ DP થાય અને AC ઇક્વલ ટુ DQ, આ કન્ડિશન તો લેવાની દર વખતે, તો શું લખો બોલો તમે? ટેક અ પોઈન્ટ P on DE and Q on DF such that soon AB
આ ધ્યાનમાં રાખજો, જે હું લઉં છું એ બી ઇક્વલ ટુ ડીઈ અલા સોરી ડીપી અને એ સી ઇક્વલ ટુ ડી ક્યુ. હવે જ છોકરા ધ્યાન આપો, એંગલ એ ને એંગલ ડી આ બે તો કોંગ્રુઅન્ટ આપેલા જ છે. ઓલાની જેમ દેખાય છે આ બે ટ્રાયંગલ એસ એસ થી કોંગ્રુઅન્ટ, એટલે હું લખી શકો ફોર ટ્રાયંગલ એબીસી ઓલાની જેમ જ એન્ડ ટ્રાયંગલ ડીપી ક્યુ પહેલામાં લેતા હતા એમ જ એ બી ઇક્વલ ટુ ડીપી સાઈડ કોંગ્રુઅન્ટ આવી ગઈ. પછી બોલો એસી ઇક્વલ ટુ ડી ક્યુ આવી ગયું અને એંગલ એ ઇક્વલ ટુ એંગલ ડી થઈ ગયું ને બાય એસ એસ. ધેરફોર શું કહી શકો તમે, ટ્રાયંગલ એબીસી કોંગ્રુઅન્ટ ટુ ટ્રાયંગલ ડીપી ક્યુ બાય વિચ ક્રાઇટેરિયા એસ એસ. હવે જો એસ એસ થી આ બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ થઈ ગયા. તમારું ટાર્ગેટ શું છે આમાં, એંગલ બી ને એંગલ ઈ છે અને એ જ પ્રમાણે એંગલ સી ને એંગલ એફ છે. હવે સમજો આ બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ તમે પ્રૂવ કર્યા, એનો સિમ્પલ મિનિંગ કંઈક આવો થાય, બી ઇક્વલ ટુ પી એવું થાય કે નહીં બોલો. બી ઇક્વલ ટુ પી થાય આ અને સી ઇક્વલ ટુ ક્યુ થાય. તમારું ટાર્ગેટ બી ને પી નથી, બી ને ઈ છે, સી ને એફ છે, પણ પેલા આટલું તો પ્રૂવ થઈ ગયું એટલીસ્ટ બી ને પી ને સી ને ક્યુ. આને મારે રિઝલ્ટ નંબર વન દઈ દઈ. હાલો હવે અહીંયા આવો, તમે શું કહેવાનું છે હવે ક્લિયર કરો. આ બંને ટ્રાયંગલ આપણે કયા બે ટ્રાયંગલ લીધા હતા, ટ્રાયંગલ એબીસી ને ટ્રાયંગલ ડીપી ક્યુ લીધા હતા આપણે. હવે બંને ટ્રાયંગલને તમે કોંગ્રુઅન્ટ પ્રૂવ કર્યા, બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ હોય એટલે બે ટ્રાયંગલ સિમિલર હોય જ. કયા બેની વાત કરું છું, એબીસી ને ડીપી ક્યુની વાત કરું છું. ધેરફોર હું આમ લખી શકું ને, ટ્રાયંગલ એબીસી સિમિલર ટુ ટ્રાયંગલ ડીપી ક્યુ હોય જ, અન્ડરસ્ટેન્ડ. તો રેશિયો હવે આપણે લેવા માંડીએ, તો એ બી આપણે રેશિયો જો લેવો હોય, હવે વસ્તુ ધ્યાનમાં રાખો, પેલા આટલું તમારા માઇન્ડસેટમાં ક્લિયર થયું કે નહીં એ પેલા ધ્યાન આપો બરાબર, એમાં તમારે થોડું અટેન્શન આપવાનું છે. આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ આપણે પ્રૂવ કરી દીધા, આ મેં એટલા માટે ખાલી એક નોટ ડાઉન કરાયું, બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ હોય તો એ હંમેશા સિમિલર હોય. હવે જુઓ છોકરાઓ, આ આપને એક બીજી કન્ડિશન અહીંયા આપી, એ હું લખું. પહેલા આટલું ક્લિયર થઈ ગયું આ બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ, જો અહીંયા જે કન્ડિશન આપી છે શું આપ્યું છે બોલો તો, એ બી અપોન ડીઈ ઇક્વલ ટુ શું આપ્યું છે, એ સી અપોન ડીએફ, આ તો આપ્યું જ છે. હવે મને કયો તો એ બી ની જગ્યાએ હું શું લખી શકું, ડીપી લખી શકું ને અહીંયા બરાબર, મગજ દોડાવજો. ડીપી આ અપોન ડીઈ તો એમ ને એમ, કયો તો મને એસી ની જગ્યાએ શું લખી શકું, ડી ક્યુ અપોન ડીએફ, એ તો એમ ને એમ આવે. હવે આપણે શું કરશું ખબર છે, માઇનસ લેશું. મેં ઓલામાં કમ્પોનન્ટો કીધું ને, આમાં ડિવિડન્ડો કહેવાય, ડીપી એમ ને એમ અપોન આમાંથી આ માઇનસ, એટલે હું આમ લખવાનું મારે ડીઈ માઇનસ ડીપી, આને ડિવિડન્ડો કહેવાય. એ જ રીતે આ બાજુ ડી ક્યુ અપોન માં ડીએફ માઇનસ ડી ક્યુ. ડાયાગ્રામ માંથી બરાબર ચેક કરો, આ ડીપી અપોન ડીઈ માંથી ડીપી માઇનસ કરો એટલે પીઈ મળે ને, અને એ જ રીતે ડી ક્યુ અપોન ચેક કરો ક્યુ એફ મળી ગયું. જુઓ આવું આવી ગયું, જુઓ ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડી ક્યુ અપોન ક્યુ એફ આવ્યું.
તો એનો મતલબ એવો થયો ને કે આ આ પ્રપોર્શનમાં આવ્યું તો આ બંને કેવા થાય, કોરસ્પોન્ડિંગ એંગલ થાય, એટલે કોંગ્રીયન્ટ થાય ને, આ બંને પણ કેવા થાય, કોંગ્રીયન્ટ થાય કે નહીં, કારણ કે સોપરું કર્યું આપણે ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ક્યુએફ, આનો મતલબ થિયરમ 6.2 ઊંધું, ધેરફોર પીક્યુ પેરેલલ ટુ ઈએફ, સમજી લો બરાબર. આ રેશિયો છે ને ડીપી અપન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપન ક્યુએફ, એટલે પીક્યુ પેરેલલ ટુ ઈએફ, પેરેલલ હોય તો આ બે એંગલ કોંગ્રીયન્ટ હોય ને, કયા એંગલ પી ઇક્વલ ટુ એંગલ ઈ અને એંગલ ક્યુ ઇક્વલ ટુ એંગલ એ, બ્રેકેટમાં હું એ શોર્ટમાં લખું, લખવું હોય તો લખો કોરસ્પોન્ડિંગ એંગલ્સ. હવે વિચારો આ મળ્યું રિઝલ્ટ નંબર ટુ. રિઝલ્ટ વન ને ટુ જો, બી ને પી, અહીંયા પી ને ઈ આવ્યું, તો કયો તો હું લખી શકું ફ્રોમ વન એન્ડ ટુ. ચેક કરો જો આ બી ને પી, આ પી ને ઈ, તો ઇન્ડાયરેક્ટલી શું પ્રૂવ થઈ ગયું, બી ઇક્વલ ટુ ઈ આવી ગયું. અને બીજું બોલો આ સી ને ક્યુ, આ ક્યુ ને એફ, તો શું આવી ગયું, સી ઇક્વલ ટુ એફ. ઈ તો ટાર્ગેટ હતું આપણું, પતી ગયેલો. આ બંને ટ્રાયંગલમાં એ ને ડી તો હતા જ, તમે બી ઈ ને સી એફ ઈ પ્રૂવ કરી દીધા, એન્ડ એ ઇક્વલ ટુ ડી તો ઓલરેડી હતું જ, તો થઈ ગયું ને ટ્રાયંગલ એ બી સી સિમિલર ટુ ટ્રાયંગલ ડીઈએફ બાય વિચ પોસ્યુલેટ એ એ એ. જો થઈ ગયું થિયરમ, કંઈ નથી, બહુ સિમ્પલ થિયરમ છે, બેઝિક ખાલી મગજમાં રાખો. તમે થિયરમનું સ્ટાર્ટિંગ કરો ને ત્યારે તમારા માઇન્ડસેટમાં જો આ વસ્તુ હોય ને, આ થિયરમ 6.5 છે SS, એનું સ્ટેટમેન્ટ જ એવું છે કે ફોર ટુ ટ્રાયંગલ ઇફ ટુ પેર, જો આ SS, ટુ પેર ઓફ કોરસ્પોન્ડિંગ સાઇડ આર ઇન સેમ પ્રપોર્શન એન્ડ વન પેર ઓફ ઇન્ક્લુડેડ એંગલ આર કોંગ્રીવન, ધેન પ્રૂવ દેટ દે આર સિમિલર ટ્રાયંગલ. તો SS થિયરમ પ્રૂવ કરવાના આવે ને, એટલે તમારું માઇન્ડસેટ ફિક્સ કે આપણે એ એ એ માં જવું છે. એક પેર તો છે, હવે તમને ખબર જ છે બીજી પેર એટલે કઈ, બોલો બીઈ અને સીએફ, આટલી કન્ડિશન આપેલી છે, કઈ, એ બી અપોન ડીઈ ઇક્વલ ટુ એ સી અપોન ડીએફ, એ ને ડી ના ટ્રાયંગલ ને સિમિલર. મેં પહેલા જ તમને કીધું સ્ટાર્ટિંગમાં થિયરમ 6.3 માં કે પ્રૂવ કરો ને ત્યારે આ બંને ટ્રાયંગલ સિમિલર ફિગર છે, આનાથી આ બિગર જ હોય, અથવા આનાથી આ બિગર કરો, ઇક્વલ નહીં કરવાની. તો આના ઉપર પી પોઈન્ટ કન્ડિશન એ બી ઇક્વલ ટુ ડીપી, ક્યુ પોઈન્ટ કન્ડિશન ડી ક્યુ ઇક્વલ ટુ એ સી. હવે આ બંને ટ્રાયંગલ પહેલામાં પ્રૂવ કરે, તમે એસ એસ થી કોંગ્રીયન્ટ પ્રૂવ કરો, થઈ ગયા. પછી આનો યુઝ કરો એ બી અપોન ડી, બહુ સિમ્પલ છે, એ બી ની જગ્યાએ ડીપી લખું, અને કમ્પોનન્ટ હોય એમાં ન્યુમરેટર એમ ને એમ, ડિનોમિનેટર માંથી ન્યુમરેટર માઇનસ, એટલે ડીપી અપોન પીઈ ઇક્વલ ડીક્યુ અપોન ક્યુએફ આવ્યું. આ જો ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ક્યુએફ, એનો મતલબ પીક્યુ પેરેલલ ટુ ઈએફ. આ બે પેરેલલ હોય તો કોરસ્પોન્ડિંગ એંગલ કેવા થાય, કોંગ્રીયન્ટ થાય, પી ઇક્વલ ટુ ઈ અને ક્યુ ઇક્વલ ટુ એફ. બી ઇક્વલ ટુ પી હતું ને પી ઇક્વલ ટુ ઈ, પી પી કાઢી નાખો એટલે બી ઇક્વલ ટુ ઈ, ક્યુ એફ અને સી ક્યુ, અન્ડરસ્ટેન્ડ, તો વચ્ચેથી ક્યુ કાઢી નાખો એટલે સી ઇક્વલ ટુ એફ આવી ગયું. તો આપણું જે ટાર્ગેટ હતું બી ઇક્વલ ટુ ઈ ને સી ઇક્વલ ટુ એફ, એ તમે પ્રૂવ કર્યું, અને ઓલરેડી એ ઇક્વલ ટુ ડી તો હતું જ, તો આ બંને ટ્રાયંગલ, હવે બેઝિક આ ભૂલી જાઓ, તો એ ને ડી, બી ઈ ને સી એમ કોંગ્રુઅન્ટ, તો બંને ટ્રાયંગલ કેવા થઈ ગયા, સિમિલર ટ્રાયંગલ. તો બે થિયરમ આપણે કર્યા. વચ્ચેનો થિયરમ મેં એટલે નિગ્લેક્ટ કર્યો કે 6.3 કયો થિયરમ છે, એ એ એ, આ છે 6.5 SS, પણ SS ને પ્રૂવ કરવા માટે આપણે એ એ એ નો યુઝ કરવાનો છે, એટલે મેં આ લિંકમાં લઈ લીધો. ક્લિયર થયું? થિયરમ આવે ત્યારે તમારી માઇન્ડસેટ બિલકુલ ક્લિયર, એ એ એ લાવવાનું છે, એ ને ડી છે, એ એ એ લાવવા, બી ઈ ને સી એફ લાવ, એના માટે શું કરવાનું. તો મેં પહેલા કીધું ત્રણે ત્રણ થિયરમ, આ બે ટ્રાયંગલ કોંગ્રીયન્ટ આવવાનું જ છે, એટલે એને કોંગ્રીયન્ટ પ્રૂવ કરો.
પછી આપણું ટાર્ગેટ એને કોંગ્રુએન્ટ પ્રૂવ કરીએ એટલે હકીકતે શું મળ્યું, બી ને પી, સી ને ક્યુ. પણ આપણું ટાર્ગેટ બી ઈ અને સી એફ છે, એના માટે આ લઈ લો. પછી એબી ની જગ્યાએ ડીપી મૂકી દીધું, એસી ની જગ્યાએ ડી ક્યુ. પછી ડિવિડન્ડો, ડિવિડન્ડોમાં આ એમને એમ જ હોય એટલે આમાંથી આ માઇનસ જુઓ છે ને, અને અહીં માઇનસ જુઓ એટલે પીઈ મળી ગયું ને અહીંયા ક્યુ એફ. આ રેશિયો મળી ગયો જો થિયરમ 6.1 થી, ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ક્યુ એફ. 6.1 શું છે, પીક્યુ ને ઈએફ પેરેલલ હોય તો ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ક્યુ એફ. અહીંયા ઊંધું મળ્યું, ડીપી અપોન પીઈ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ક્યુ એફ એટલે પીક્યુ પેરેલલ ટુ ઈએફ. તો આ બે કોરસ્પોન્ડિંગ એંગલ થાય પીઈ ક્યુ એફ બરાબર. પછી તો રિઝલ્ટ 1-2 કમ્પેર કરો એટલે બીઈ ને સીએફ મળી જાય એટલે થિયરમ પ્રૂવ થઈ ગયું. થિયરમ એટલો કોમ્પ્લિકેટેડ બે નથી, વારંવાર એને રિવાઇઝ કરતા રહેવાનું, વારંવાર એને સ્ટડી કરવાનું, એટલે આ બંને થિયરમ ઇઝીલી તમને આવડી જશે. એક મેં લખી રાખ્યો તો 6.3 અને 6.5, મેં બે થિયરમ લીધા. આઈ વોન્ટેડ ટુ ટેક વન થિયરમ ઇન વન લિંક, પણ પેલો વળી મેં લખી રાખ્યો તો તે થોડો ઇઝી હતો એટલે ફટાફટ આપણે કરી દીધો. બંને થિયરમ 6.3 એ એ એ થિયરમ, 6.5 એસ એસ થિયરમ. ટેક તમે જ્યારે હોમવર્કમાં બંને થિયરમ લખો ને, આ બંને થિયરમ જ્યારે હોમવર્કમાં તમે લખો, કયા કયા 6.3 અને આ કયો પ્રૂવ કર્યો 6.5, આ એ એ એ અને આ કયો છે એસ એસ, શું કામ આપણે લિંકમાં 6.4 ન દીધો, આને આની સાથે રિલેટ કરો, આને પ્રૂવ કરવા, આનો યુઝ કરો. આ બંનેનું સ્ટેટમેન્ટ ટેક્સ્ટ બુકમાંથી લખી લેવાનું, આપ્યું છે બહુ સિમ્પલ. પછી ગીવન ટુ પ્રૂવ ને પ્રૂફ એ તમે આખું ડિટેલ તમને લખાવી દીધું છે. આઈડિયા આવી ગયો? તો હોમવર્કમાં બંને થિયરમ લગભગ ટાઈમિંગ જો જોઈએ તો અત્યારે લગભગ તમને હું 4:30 આ વિડીયો મોકલીશ, 4:30 અરાઉન્ડ. તો તમારે મને એનું હોમવર્ક 1.5 કલાકમાં એટલે 6 વાગ્યા સુધીમાં આ બંને હોમવર્ક મોકલવાનું, કારણ કે પછી હું પાછી બીજી લિંક મોકલીશ. એમાં એક થિયરમ હશે, કયો, એસ 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 થિયરમ, એનું પાછું વર્ક મોકલવાનું. વળી પાછી એક લિંક મોકલી, એટલે બધા થિયરમ આજના દિવસમાં પૂરા થઈ જાય. પહેલાં આપણે 4 લિંક કરી હતી પણ 3 થશે, 2 થિયરમ એકમાં લીધા, હવે એકમાં એક થિયરમ અને એક થિયરમ બીજામાં લેશું આપણે, એટલે થિયરમનો કોટા કમ્પ્લીટ થઈ જાય. બરાબર સમજો, રિવાઇઝ કરો, ડાઉટ હોય તો મને પૂછવાનો. ટેક્સ્ટ બુકમાં ક્યાંય પ્રોપર પ્રૂફ આપેલું નથી એટલે વી હેવ રિટન ઇટ હિયર. ઓકે, કમ્પ્લીટ હોમવર્ક એન્ડ હોમવર્ક શુડ રીચ મી બાય એટલીસ્ટ મેક્સિમમ બાય 6:30. ઓકે, કારણ કે 6:30 પછી બીજી લિંક મોકલી છે. થેન્ક યુ વેરી મચ.